તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી. તો કે મિત્રો આ જે તાઉતે વાવાઝોડું છે તે અહીં લક્ષદ્વીપની દક્ષિણ દિશા બાજુ સક્રિય થયું હતું અને આ જે લક્ષદ્વીપની દક્ષિણ દિશામાંથી વાવાઝોડું સક્રિય થઈ અને ગુજરાત તરફ છે તે આગળ વધી રહ્યું હતું અને ગઈ રાત્રે ગુજરાત નજીક જે દીવ આવેલ છે ત્યાં દીવના દરિયા કિનારે આ તાઉતે વાવાઝોડું છે તે ટકરાયું હતું. મિત્રો અહીં જ્યારથી વાવાઝોડું સક્રિય થયું છે ત્યારથી લઈને ગુજરાતના દરિયા કિનારે ટકરાયું ત્યાં સુધી આશરે આ વાવાઝોડાએ 1200 કિલોમીટર જેટલું અંતર છે તે કાપેલ છે. અને કહેવાય છે મિત્રો કે આ જે આપણો અરબી સમુદ્ર છે તે અરબી સમુદ્રમાં છેલ્લા બે દાયકા સુધી જેટલા વાવાઝોડા થયા છે તો તેમાંથી કોઈ પણ આટલું અંતર છે તે કાપ્યું નથી. આ જે તાઉતે વાવાઝોડું છે તો તેને આશરે 1200 કિલોમીટરનું અંતર કાપી અને ગઈ રાત્રે ગુજરાતના દરિયા કિનારે ટકરાયું હતું. ટકરાયા બાદ તે જૂનાગઢ, અમરેલી અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ થઈને હાલ અત્યારે આ વાવાઝોડું છે તે બોટાદ ડિસ્ટ્રિક્ટ ઉપર રહ્યું છે અને ત્યાંથી મિત્રો આગળ વધી અને સુરેન્દ્રનગર થઈ અને મિત્રો આ જે વાવાઝોડું છે તે અમદાવાદ થઈ રાજસ્થાનમાં પ્રવેશ છે તે આજ સાંજ સુધીમાં કરી જશે. જ્યારે મિત્રો આ વાવાઝોડું છે તે રાજસ્થાનમાં પ્રવેશ કરશે ત્યાર પછી તેમનું જે જોર છે તે ઘટી જશે અને તે ધીરે ધીરે આગળ વધતું જશે અને વાવાઝોડું છે તે નબળું પડતું જશે. પરંતુ મિત્રો અહીં આપણું જે ભારતનો દરિયા કિનારો છે તો મિત્રો અહીં ભારતના દરિયા કિનારે જે અહીં બંગાળની ખાડી તરીકે ઓળખવામાં આવે છે કે જેને આપણે બે ઓફ બંગાળ કહીએ છીએ તો ત્યાં પણ મિત્રો 24 તારીખની આસપાસ એક બીજું વાવાઝોડું છે તે સક્રિય થવાની શક્યતા છે. તો મિત્રો હાલ આપણે અત્યારે વિન્ડિટની સાઇડ ઉપર જોઈ રહ્યા છીએ અને આ જે વિન્ડિટની વેબસાઇટ છે અથવા તો તમે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલ હશે તો તે એપ્લિકેશન છે તે આવતા અઠવાડિયા આવતા 10 દિવસ સુધીનું વાતાવરણ છે તે તમને ચોક્કસ બતાવે છે. તો મિત્રો અહીં 24 તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડી છે, બંગાળનો જે દરિયો કહેવાય છે, તો ત્યાં પણ 24 તારીખની આસપાસ એક વાવાઝોડું છે તે સક્રિય થવાની શક્યતા છે. અને તે વાવાઝોડું છે તે મિત્રો 24 તારીખની આસપાસ સક્રિય થઈ અને મિત્રો 25 તારીખે તે જે અહીં બાંગ્લાદેશ છે અને જે કર્ણાટક છે પશ્ચિમ બંગાળનું ત્યાં મિત્રો બંનેની વચ્ચે અથડાય તેવી શક્યતાઓ રહેલી છે. તમે અહીં જોઈ શકો છો કે 25 તારીખ આવતા તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ આ જે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે અને આ જે વાવાઝોડું છે તો તેને મિત્રો યાસ નામ છે તે આપવામાં આવશે. તમે જોઈ શકો છો કે 25 તારીખથી તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે અને તે 27થી લઈને 29 તારીખની સુધીમાં મિત્રો તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ છે તે બંનેની સરહદ વચ્ચે ટકરાઈ શકે તેવી સંભાવના છે. પરંતુ મિત્રો આ વાવાઝોડાને લઈને જે ગુજરાત છે તો ગુજરાતનું જે દક્ષિણ ગુજરાત તરફનો જે વિસ્તાર છે તે સિવાય અમદાવાદનો જે વિસ્તાર છે તો ત્યાં વાવાઝોડાને લીધે વરસાદ છે તે પડી શકે તેવી સંભાવના રહેશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો છે તે પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.